नमस्कार मित्रों, सरस्वती विद्या मंडल संचालित सेठ अह सरस्वती विद्यालय, धोरण 10, विषय गुजराती, भूली गया पछी पाठ 4, तेनो प्रकार छे एकांकी। त्रिजो पुरुष एकांकी संग्रह माथी आ एकांकी लेवामां आव्युं छे। तेना लेखक छे रघुवीर चौधरी, जन्म 5 डिसेम्बर 1938। रघुवीर चौधरीनुं पूरुं नाम रघुवीर दलसी चौधरी। तेमनुं वतन छे गांधीनगर जिल्लामां आवेलुं बापूपुरा। साहित्य जगतमां अनेक साहित्य प्रकारोमां तेमणे नोंधपात्र खेडाण कर्युं छे। रघुवीर चौधरीनी विशेषता ए छे के तेमणे साहित्य माटेनो सर्वोच्च ज्ञानपीठ पुरस्कार मळ्यो छे। राष्ट्रीय ज्ञानपीठ पुरस्कार एटले साहित्यनो श्रेष्ठ एवोर्ड कहेवाय। समग्र भारतना साहित्य सर्जकोमांथी श्रेष्ठ साहित्य सर्जकने वर्षे आपवामां आवतो ज्ञानपीठ पुरस्कार गुजरातमां फक्त 4 साहित्यकारोने उत्तम साहित्य कृति माटे ज्ञानपीठ पुरस्कार मळ्यो छे। एमां उमाशंकर जोशी के जेमने निश्चित काव्य संग्रह माटे पन्नालाल पटेल मानवीनी भवाई नवलकथा माटे, राजेंद्र शाह ध्वनि काव्य संग्रह અને રઘુવીર ચૌધરી એ અમૃતા નવલકથા માટે એમને શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે। નવલકથાઓ એમની જોઈએ તો અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાયત્રી, લાગણી, ગોકુળ મથુરા, દ્વારકા, સોમતીર્થ વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે। આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા એ તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે। અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની એ તેમના નાટક સંગ્રહો છે। ડીમ લાઇટ, ત્રીજો પુરુષ એ તેમના એકાંકી સંગ્રહો છે અને સહરાની ભવ્યતા અને તિલક એ તેમના રેખાચિત્રો છે। પુરસ્કારમાં જોઈએ તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયા છે। મિત્રો, આ એકાંકીના પાત્ર જોઈએ તો પાત્રોમાં મનીષા અને નરેન, મનીષા અને નરેન જે છે એ બંને વચ્ચે સ્નેહ સંબંધ છે। મનીષાના પિતા વિરાટ અને ભાઈ આનંદ છે। સલોની અને કનોજ એ તેના મિત્રો છે। મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ તો એનો વિષય છે સંબંધોના વિચ્છેદ અંગેનો અને પછી ફરી બંધાતા તેમના સંબંધો અંગેની ઘટનાનો। મનીષા અને નરેનના લગ્ન અટકવા અને પિતા વિરાટ દીકરીની ક્ષમતાથી અજાણ છે। મનીષા અને નરેન વચ્ચે બાળપણથી સ્નેહ સંબંધ છે। બંને લગ્ન કરવા માટે તૈયાર છે પણ પિતા વિરાટ છે એ પોતાની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા। તે માનતા હતા કે મનીષા નાજુક નમણી છે પણ ડરપોક છે। તેમને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળી મનીષા મરી જશે અને નરેન્દ્રકુમારને વિધુર જેવું જીવન જીવવું પડશે અને એટલે જ નાની ગરોળીથી ડરી જતી મનીષા ગરોળીને પકડીને લાવે તો તેના લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી। એ પછી એ મનીષા અને
નરેનના લગ્નની વાત ભૂલી ગયા. એને કારણે બંને વચ્ચે બંનેના સંબંધોમાં વિચ્છેદ સર્જાયો. મનીષા અને નરેનનો ગાઢ સંબંધ જોઈએ તો નરેનને લગ્ન વિચ્છેદ થવાથી નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા ન રહ્યો. નરેન ફોરેસ્ટ ઓફિસર છે. તે મનીષાને બાળપણથી ચાહે છે. મનીષાના લગ્નની સંમતિ તેના પિતા આપતા નથી, છતાં મનીષા માટેનો ગાઢ પ્રેમ ઓછો થતો નથી. નરેન લગ્નના અન્ય માંગાને પાછા ઠેલતો હતો. નરેન પોતે નૈસર્ગિક સૌંદર્યમાં માનતો હતો. નરેનને પ્રકૃતિનું આકર્ષણ તો છે, પરંતુ તેને વિશેષ ખેંચાણ માનવ હૃદયની સુંદરતાનું છે. લેખકે આપણને એ સંકેત આપે છે કે માનવીની બાહ્ય સુંદરતા કે દેખાવ કરતાં એની આંતરિક સુંદરતા વધારે મહત્ત્વની છે. મનીષા નાજુક હતી અને નમણી હતી, ખરું, પણ એ મનીષા પર કવિતા નહોતો લખતો, પણ મનીષાને જ એ કવિતા માનતો હતો. નરેન માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. એટલે કે જે મનીષાને પ્રેમ કરતો હતો તેના પિતાએ લગ્નની ના પાડી, તેથી નરેનના જીવનમાં નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ના રહ્યો. માત્ર એણે વન અધિકારી એટલે કે ફોરેસ્ટ ઓફિસર તરીકે એણે નિષ્ઠાથી નોકરી કરવા લાગ્યો. અહીંયા નિષ્ઠા એટલે શ્રદ્ધા, વિશ્વાસથી એ નોકરી કરવા લાગ્યો. સંબંધોનો વિચ્છેદ થતાં મનીષામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવી. ઠીક છે કે મનીષા નાજુક એટલે કે કોમળ હતી, નમણી, સુંદર અને દેખાવળી અને ડરપોક હતી. તેથી પિતાએ લગ્નની સંમતિ આપી નહીં, તેનાથી તે દુઃખી થઈને નાસીપાસ ન થઈ, પણ પોતાનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને સારા માર્ગે વાળી તેણે પર્વતારોહણ કરીને શરીરને ખડતલ એટલે મજબૂત બાંધાનું એણે બનાવ્યું અને મનને નિર્ભય એટલે કે ભય વગરનું બનાવી દીધું. નાની ગરોળીથી ડરી જતી મનીષા નિર્ભય અને સાહસિક બની ગઈ. સફળતાના શિખરો સર કરવા લાગી. પર્વતારોહણ શિબિર એટલે કહે છે કે એણે જીવનમાં એક એક સફળતાના શિખરો એક એક કરીને એણે સફળતાના શિખરો સર કરવા લાગ્યા. પર્વતારોહણ શિબિર અને એમાં બનેલી મહત્ત્વની ઘટના તો કહે છે કે આબુના જંગલમાં નરેનને વના અધિકારીની નોકરી મળી છે. ત્યાં મનીષા પણ પર્વતારોહણ કરવા શિબિરમાં આવેલી છે. મનીષા પોતાના મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ 7-8 વર્ષના બે બાળકો સાથે નીકળેલા સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીછના હુમલાથી બચાવ્યું. તે સાહસિક થઈ ગઈ અને આમ પણ તે શિકારી પિતાની એટલે કે વિરાટની પુત્રી છે. તેની એટલે કે મનીષાના પિતા એ શિકારી છે. એટલે આ બહાદુરી જોઈને સૌ અવાક થઈ ગયા. અવાક થવું એટલે કે ચોંકી જવું, આશ્ચર્યચકિત થઈને લોકો એને જોવા લાગ્યા. આ સમયે બનેલી જે ઘટના છે, બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણી, સંબંધોનો થયેલો વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટનાને દિશા આપે છે. આબુ પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનુજ બંને ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી એટલે કે
તાજગીથી ચાલ્યા આવ્યા છે. એ બંને ચાલ્યા આવ્યા છે, એમની સાથે બંને વચ્ચે વાતચીત ચાલે છે કે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા નાજુક વ્યક્તિ ખડતલ અને નિર્ભય થઈ શકે છે એ મુદ્દા ઉપર ભાષણ કરતાં અટકી ગયેલી. નરેનને સામે જોયો એટલે મનીષા એ અટકી ગઈ. અકસ્માત નડતા છતાં તે હિમાલય શિખરો સર કરેલા છે. ત્રીજું છે કે ગઈકાલે એણે એક કુટુંબને રીછ સામે આવી જઈ એને બચાવી લીધું. આમ વાતચીત કરતા બંને વનાધિકારી નરેન્દ્રના નિવાસસ્થાને આવી પહોંચે છે. સલોની મનીષા હોવાની ખાતરી કરાવવા માંગે છે નરેન્દ્રને. સલોની નરેન્દ્રને મનીષા હોવાની ખાતરી કરાવવા માંગે છે. ચારેકના અરસામાં એટલે સમયમાં, 4 વાગ્યાનો સમય છે એ સમયમાં કહે છે કે તમે ભરત ટેન્ક પાસેથી પસાર થયેલા, નરેનને પૂછે છે. નરેન કહે છે હા, પણ એ જંગલમાં ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું નથી. મને કોઈએ બોલાવેલો, કહે છે કે મને કોઈએ બોલાવેલો. સલોની કહે ના, પણ તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. નરેન કહે છે મારા જેવા સીધા માણસે તારી ગુપિત એટલે ગુપ્ત છુપી વાત એ સમજાતી નથી. સલોની કહે છે તમે રીસ વિશે નથી જાણતા. દીદીએ રીંછના પંજામાંથી સુરતી કુટુંબને બચાવી બહાદુરીભર્યું કામ કર્યું છે. એમ કહીને એ નરેનને કહે છે કે ભાઈ મનીષા દેસાઈ જે છે એ અહીંયા છે. મનીષા છે એવો માનવાનો નરેન ઇનકાર કરે છે. નરેન કહે છે કોણ મનીષા? એ જે મનીષાને ઓળખતો હતો તે નમણી તાજુક અને ડરપોક હતી. એનું લગ્ન થઈ ગયું હશે એવું એને લાગે છે. શિબિરમાં મનીષા એક નાજુક અને ડરપોક વ્યક્તિ ખડતલ અને નિર્ભય બની શકે છે એ મુદ્દા પર ભાષણ આપતી જુએ છે. એના અવાજમાં દ્રઢતા છે. તેને ભાષણ આપતા જોઈને નરેન એને ભાષણ આપતા જોઈને આંખો મનીષા જેવી, પણ યુનિફોર્મ એનું જે સૈનિક બાળા જેવો યુનિફોર્મ એ મનુષ્યનો નહોતો એવું નરેનને થાય છે. મનીષા સુંદરીમાંથી શક્તિ બની ગઈ હોય તો અભિનંદન આપવા જોઈએ, અને એ અભિનંદન આપવા માટે એને આવકારવા માટે તૈયાર થાય છે. અભિનંદન આપવા અહીં જ પરિસ્થિતિ છે કે અહીં તે જુદી જ છે. જે વ્યક્તિ નાજુક અને નમણી હતી તે અત્યારે ખડતર અને નિર્ભય બની ગઈ છે. મનીષાનો ભાઈ આનંદ અને પિતા વિરાટબાબુને જોતા નરેનને હવે ખાતરી થઈ ગઈ. એમને સલોનીની વાતમાં વિશ્વાસ બેઠો કે હા, કારણ કે એના ભાઈ વિરાટ આનંદને જુએ છે, મનીષાના ભાઈ આનંદને અને પિતાને જુએ છે, એટલે નરેનને ખાતરી થઈ કે આ મનીષા દેસાઈ જ છે. નરેન આનંદને પૂછે છે તારા પિતા કેમ આવ્યા? આનંદ કહે છે મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું એટલે અભિનંદન આપવા આવ્યા છે. નરેનના મુખમાંથી કોણ મનીષા એવો આશ્ચર્યનો ઉદ્ગાર સરી પડે છે. મનીષાથી છૂટા પડ્યા પછી તે ભૂતકાળને યાદ કરીને જીવતો હતો. જ્યારે મનીષા યાદ કરીને જીવતી હતી, આનંદ કહે છે દીદીની હાજરીમાં ન પૂછતા કોણ મનીષા, નતર એ આત્મહત્યા કરશે. એ ભવિષ્ય માટે જીવતી હતી. નરેન અને મનીષા મળે છે. નરેન મનીષાને આવકારતા કહે છે આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. હું જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી નાજુક અને સુકુમાર હતી, ડરપોક પણ હતી. તે ગરોળેથી ડરતી હતી. મનીષાના આ સાહસિક નવા સ્વરૂપથી
નરેન પ્રભાવિત થયો. એના પ્રત્યે પ્રેમ ઉપરાંત આદર થયો. મનીષાને માત્ર અભિનંદન આપે છે ત્યારે મનીષાને લાગે છે નરેન આ સ્વરૂપમાં જોઈને પીટી પડશે, પણ નરેન એમ નથી કરતો. નરેન કહે છે કે તું પહેલાં સુકુમાર હતી કે બેટી પડતા સંકોચ થાય, અને હવે દીપ્તિવંત. તું દીપ્તિવંત એટલે કે પ્રકાશવાન થઈ ગઈ છું. તું પ્રકાશવાન લાગે છે, તારા તેજની અદફ રાખવાનું મન થાય છે. તે ભયંકર એટલે કે ભયંકર એટલે બિહામણી, તે ભયંકરના એવા પ્રાણીના પંજામાંથી કુટુંબ બચાવ્યું. મનીષા કહે છે જે ભયંકર લાગે છે એ હિંસક નથી. રીચ ભયંકર છે, માનવ બક્ષી નથી. આ પ્રકૃતિ માતા વરદાત્રી છે. વરદાત્રી એટલે કે આશીર્વાદ દેનારી છે. વિરાટ બાબુનું આબુ દોડી આવવું, ખોટા પડ્યાનો આનંદ. મનીષા જંગલમાં એક પરિવારને રીછના કાતિલ હુમલામાંથી બચાવે છે. પિતાને પુત્રીના આ સાહસથી ખૂબ આનંદ થયો. હર્ષ વિભોર પિતા પુત્રીને અભિનંદન આપવા આબુ દોડી જાય છે. પુત્રીના ભેરુ ડરપોક સ્વભાવ બાબતે પોતે ખોટા પડ્યાનું એમનો અતિશય આનંદ છે. મનીષાના પિતાને પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ વ્યક્ત કરતા બસ સ્ટેન્ડ પર જ તેને ઉંચકી લીધી. બધા પેસેન્જરોને બતાવીને ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા એટલે સૌને પોતાના પ્રેક્ષકો બનાવીને સાર્ત્રનો એટલે કે એક ફ્રેન્ચના વિચારક છે, મહાન વિચારક, તેમનો હવાલો આપ્યો. અહીંયા હવાલો એટલે ઉલ્લેખ આપીને ભાષણ આપતા કહ્યું, માણસ માટે કશું અશક્ય નથી. કાયર માણસ બહાદુર બની શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે, આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથણી, સંબંધોના અકારણ થયેલો વિચ્છેદ, ફરી પાછા સંબંધ બાંધવાની ઘટનાને દિશા મળે છે. એ પોતે ગર્વની લાગણી અનુભવે છે. એકાંકીમાં અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા તેના ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરી દેવાની સંમતિ આપે છે. એટલું જ નહીં, બંનેને આશીર્વાદ આપે છે. એ કહે છે કે મારી દીકરી તમને સાહસ કરવાનું શીખવી દેશે, તમને બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનાવશે, બનશું. તમારા પ્રેમમાંથી શૌર્ય એટલે કે પરાક્રમ જાગશે. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એટલે કે વિજય પ્રાપ્ત કરો. કહે છે એના આનંદ એની ખુશીમાં એ કહે છે કે લો આ મીઠાઈ ખાઓ. ખાસ કરીને આ એકાંકીમાં ભાવલયમાં સરળ સંવાદો દ્વારા લેખકે વિરાટબાબુની મહત્ત્વની ભૂમિકાની ગૂંથણી કરી છે. પિતા તો લગ્નની ના પાડી આ વાત ભૂલી ગયા હતા, પણ અચાનક જ બનેલી ઘટનાએ તેમણે નવેસરથી વિચારતા કરી મૂક્યા. અંતે પિતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો અને આ એકાંકીનું ચમત્કૃતિપૂર્ણ રહસ્ય છે. વિરાટબાબુ લગ્નની સંમતિ આપે છે, કહે છે લગ્ન માટેનું, ત્યારે નરેન કહે છે તેની કંઈ ઉતાવળ નથી. સાચો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ એ ઉર્ધ્વગતિ આપે છે, વ્યક્તિને મુક્ત, વિશાળ અને સાહસિક બનાવી શકે છે. તે નરેન પ્રેમની પ્રતીતિ કરાવે છે કે મનીષા મનમાં હતી, છે અને રહેશે. પ્રેમ મુદ્દતી વસ્તુ નથી એટલે કે ચોક્કસ સમયગાળાની વસ્તુ નથી, એ તો સ્થાયી આવિર્ભાવ છે. પ્રેમમાં ધૈર્ય, ગંભીરતા, સમજ અને જવાબદારી એ અનિવાર્ય છે, જે નરેન
મનીષાના સ્નેહ સંબંધમાં છે. આ એકાંકીમાં નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષાની પ્રકૃતિ નાજુક, નમણી અને ડરપોક છે. જોકે તે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે. સ્ત્રીમાં ખૂબ શક્તિ છે. તેને માર્ગદર્શન અને તક આપવામાં આવે તો એ સિદ્ધિના શિખરો સર કરી શકે છે, એ આ પાઠમાં વર્ણવ્યું છે. એટલે કે નારી શક્તિનો મહિમા વર્ણવ્યો છે. મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થયો. કેટલાક તમારા પાઠ્યપુસ્તકમાં રૂઢિપ્રયોગ, અઘરા શબ્દાર્થ અને એ આપેલા છે, એ તમારે નોટમાં લખવાના છે. તમારે આ પાઠ બે વખત વાંચી જવો અને પાઠના અંતે આપેલું જે સ્વાધ્યાય છે તે લખવું. ધ્યાનથી વિડીયો સાંભળશો તો પાઠ સમજાઈ જશે. પાઠ્યપુસ્તકમાં પાઠને અંતે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટમાં સારા અક્ષરે લખવાના અને તૈયાર કરવાના છે. ધન્યવાદ મિત્રો.